એવું કહીએ તો પણ ચાલે કે કુદરતી જ્યારે આજે બનાસકાંઠાની અંદર રૂઠ્યો હોય તેવા દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. બરાબર માર્ગ ઉપર સહિતના ગામોની અંદરના ભારેથી અતિભારે નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવવાનો છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાની અંદર સતત 3 વર્ષથી બટાકાની અંદર ખેડૂતો મંદીના માહોલની અંદર જીવી રહ્યા છે અને તે બાદ કંઈક તેમને ટેટી તરબૂચ અને શાકભાજીના વ્યવસાયની અંદર થોડી આશાની કિરણો દેખાઈ રહી હતી. તે પણ કુદરતે તેમના હાથમાંથી આપેલો રોટલો છીનવી લીધો હોય તેવા દ્રશ્યો બનાસકાંઠાની અંદર જોવા મળી રહ્યા છે. જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો બાજરી અને મગફળી જેવા પાકોમાં ભારે નુકસાન જોવા મળ્યું. જ્યારે તમે જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યોની અંદર, તે કોઈ ટીવી ચેનલ કે ફિલ્મના નથી, આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના છે. ખેડૂતો તો પાયમાલ થયા, પરંતુ આમ જનતા પણ કુદરતી આપત્તિનો ભોગ બની છે. જ્યારે ગરીબોના કાચા મકાનના પતરાની અંદર મોટા મોટા બરફના ગોળા પડવાથી પતરાની અંદર મોટા મોટા ભૂવા પડ્યા હતા. સાથે સાથે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં સિટી ગ્રામીણ વિસ્તારમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું. જ્યારે વાત કરીએ કે હવે જો સરકાર તરફથી કેવી સહાય મળે છે અને આ ખેડૂતો પાછળ અન્યાય થાય છે કે ન્યાય થાય છે, તે તો આવનારો સમય જ બતાવશે. નુકસાન થવામાં કોઈ બાકી જ નથી રહ્યું ખેડૂતોને, કે ટેટી તરબૂજ અને શાકભાજી જેવી વસ્તુથી બધી નષ્ટ થઈ ગઈ છે અને કરા આટલા આટલા પડ્યા ને કે 200-300 ગ્રામના, તો ટેટી અને તરબૂજ તો બધા ચીરી નાશ કરે નોખ્યા છે, કશું બાકી રાખ્યું નથી કશું. અને ઉપર કંઈ વેલા જેવી વસ્તુ કોઈ બચી જ નથી, કોઈ પાંદડું કે વેલા કશું બચ્યું જ નથી. હવે આ ફળ જે ચીરા પડી ગયા, અમારે તો કઈ રીતે બચાવવાને, ચીરા એટલે તિરાડો પડી ગઈ આખી અને કોઈ ઉપયોગમાં જ આવે એમ નથી કશું, કોઈ કામમાં જ આવે એમ નથી. સરકારને તો અમે અપેક્ષા કરીએ કે અમને જે રાહત આપે તે એમને, એમ અમારે તો કઈ રીતે હવે આને ગુજરાન ચલાવવું એમ, અને આટલું બધું નુકસાન અમે કઈ રીતે સહન કરી ગયા. અમારે 16 વીઘામાં ટેટીન તરબૂજ હતા, 16 લાખના ટેટીન તરબૂજ થવાના હતા, એની જગ્યાએ 1-0 થઈ ગયું છે. કશું ના લાગે, એ તો સુકાઈ ગયા, કાળા પડી ગયા છે. બરફ પડે ઉપર 4-4 આંગળ બરફ પથરાઈ ગયો, એ તો સુકાઈ ગયા વેલા, કશું કામના જ નથી રહ્યા ને. ચોક્કસથી કહીએ કે સમગ્ર રાજ્યની અંદર જ્યારે ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાની અંદર એવું લાગી રહ્યું છે કે મેઘ તાંડવ ના થઈ રહ્યું હોય એવા દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોની, જેવા કે વડાવળ, કુપટ, માલગઢ, લોરવાડા સહિતના ગામોની અંદર ટેટી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે ચૂંટણીના માહોલની અંદર આવો કાળો કહેર થયો છે ત્યારે સરકારશ્રીને તેમજ કેન્દ્ર સરકારને તેમજ રાજ્ય સરકારને ખેડૂતો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે અમને કંઈક ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે, કંઈક વળતર રૂપે જો આપવામાં આવે તો આ ખેડૂતો ફરી એકવાર પોતાના પગ ઉપર ઊભા થઈ શકે તેવી સ્થિતિ છે, નહીતર ખેડૂતોને કાળા પાણીએ મરવાવાળો છે. જ્યારે સતત 3 વર્ષથી બનાસકાંઠાની અંદર બટાકામાં સતત મંદી હોવા છતાં પણ આ ખેડૂતોએ ટેટી અને વિવિધ શાકભાજીઓનું વાવેતર કરેલું હતું. જે શાકભાજીઓના વેલા છે તમે જોઈ શકો છો કે કઈ રીતે આ વેલાઓને નુકસાન પહોંચ્યું છે. આ વેલા જે છે હવે બીજી વાર ક્યારે પણ આના ઉપર કોઈ ફળ લાગે તેવી સ્થિતિમાં નથી. ત્યારે એનએસ ગુજરાત ન્યૂઝના સહારે જાણીશું ખેડૂતની કેવી છે દશા. અમારી અત્યારે દશા બહુ ખરાબ છે, કારણ કે જે અમને અમારો સપનો સહકાર થવાનો હતો એ વસ્તુ લગભગ અમારે 7-8 વીઘામાં વાવેતર હતો, તેમાં અત્યારે અમને બહુ મોટું નુકસાન છે ને. અત્યારે અમારી કોઈ સંભાવના નથી કે અમે પગ ઉપર ઊભા થઈ શકીએ એવી, અત્યારે જ અમારો પગ તૂટી ગયો એવું જ અમને લાગે છે. કે જેમાં અમારા ટેટીનો કમસે કમ ખર્ચો, મિનિમમ ખર્ચો વળતર થાય એવું નથી, તો અત્યારે અમને મજૂરી પણ મળે એવું નથી. અમારી હાલત બહુ ખરાબ છે અને ગંભીર સ્થિતિ છે. જ્યારે ટેટીનો બહુ નુકસાન છે, અમને ટેટીમાં કંઈ જ મળે એમ નથી, અમારે અત્યારે મજૂરી નીકળે એવું નથી. કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકાર જોડે તમે કેવી માહિતી માગવા માગો છો અને કેવું વળતર ઈચ્છો છો? જેવું કે સરકારને યોગ્ય લાગે એ પ્રમાણે અમને કંઈક વળતર મળે અને અમે પગ ઉપર પાછા ઊભા થઈએ અને નવો ખેતીનો વાવેતર કરી શકીએ તો કંઈક અમને ફાયદો થાય એવું અમે માંગ કરીએ છીએ. કે અમને કંઈક પગ ઉપર ઊભો થાય એવો સહારો જોઈએ છે અમારે સરકારનો. કંઈ અમે લાંબુ નથી માંગતા કે અમને કરોડો રૂપિયા આપી દો એવું, પણ અમને તો અમને એક જ કે આ મજૂરી મળવાની હતી, મજૂરીનો શક્ય મજૂરી જેવું મળે તો અમે પગ ઉપર ઊભા થઈ શકીએ. અંદાજિત કેટલું વાવેતર હતું? અંદાજે અમારે 7-8 વીઘાનો વાવેતર હતો, એમાં અમને 5-1
ખર્ચો હતો લગભગ 2-3 લાખનો, એમાં અમને ખાલી ખર્ચા જેવું વળતર થાય એવું મળે તો બહુ થઈ ગયું અમારા માટે. આ જે વાવેતર કર્યું હતું તે આ પાક તમે પહેલી વાર એકે વાર લીધો છે કે બસ આવતાની સાથે જ આ કુદરતી કેર વરસ્યો છે? બરફ જેને કહી શકાય કે બરફબારી જે બનાસકાંઠાની અંદર થઈ છે અને વડાવળ ગામની અંદર થઈ છે, અને આ જે બરફબારી થઈ હતી એમાં કેટલું વેલાને નુકસાન છે, અને હવે પછી આ વેલા ઉપર છોડ લાગશે કે નહીં? અત્યારે આ વેલા ઉપર છોડ લાગવાની કોઈ શક્ય નથી, અને બધું ફેલ જ છે. અત્યારે હજી શરૂઆત જ હતી, અમારે આ ટેટી લાગવાની શરૂઆત જ હતી, એમાં જ એમને ટેટીમાં નુકસાન જ છે. અત્યારે કંઈ લાગવાની શક્ય નથી, બધું અશક્ય થઈ ગયું છે. તમે જોયું કે આ છે ખેડૂતની દુર્દશા. છેલ્લા 3-3 વર્ષથી બનાસકાંઠાની અંદર બટાકાની અંદર માઠી અસર જોવા મળી હતી, અને ચોમાસાની સિઝનમાં વરસાદ નહેવત હતો અને કમોસમી વરસાદના લીધે અચાનક જ આજે બરફબારી થઈ છે, એની અંદર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લાખો નહીં પણ કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે, તો કાચા ઘરોના પતરા તોડ્યા છે. જેવું કહી શકીએ કે બનાસકાંઠાની અંદર કાળો કહેર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા. ખરેખર કાલે જે વરસાદને કરારની સાથે જે તોફાન આવ્યું એમાં ખરેખર અમારે 40 વીઘાની અંદર ટેટીનું વાવેતર હતું અને સારી ટેટી હતી, અને બધી ટેટીનું તમામ ફેલ થઈ ગઈ છે અને ખૂબ ખરેખર ખૂબ નુકસાન છે. એટલે અંદાજે 40 જે ગઈકાલે કમોસમી માવઠા અને કરાથી અમારા કુવા ઉપર 40 વીઘાની અંદર ટેટીનું વાવેતર હતું, 4 ભાઈઓનું થઈને, તેમાં 40-45 લાખ રૂપિયાનું અંદાજિત નુકસાન છે. રાજુસિંહ પુનડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.